મિત્રો જય શ્રી રામ, જય કપિલા હનુમાન. મિત્રો એક વાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં. મિત્રો જો તમે 0 રૂપિયા ફી ભરીને, મતલબ કે તમે બિલકુલ ફી ભર્યા વગર કોઈ પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ છાત્રાલય, મતલબ કે સમરસ હોસ્ટેલની અંદર એડમિશન લેવા માટેના જે એડમિશન ફોર્મ છે એ એડમિશન ફોર્મ શરૂ થઈ ગયા છે, જેની તારીખ છે 1/3/2021 થી 10/3/2021. ઓકે, તમારે 1/3/2021 થી 10/3/2021 ની વચ્ચે સમરસ હોસ્ટેલની જે વેબસાઇટ છે samras.gujarat.gov.in, ઓકે, આ વેબસાઇટ પર જઈને તમારે હોસ્ટેલની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરવાના રહેશે. એના માટેનું નોટિફિકેશન જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ સ્નાતક, અનુસ્નાતક અથવા તો અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ, ઓકે, એટલે કે એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસના જે પણ વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓએ 2020-21માં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, હિંમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ, કુમાર અને કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી વેબસાઇટ પર 10/3/2021 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ એના અમુક નિયમ તમે જોશો તો એમાં લખેલું છે કે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ 12માં 50% કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ આ માટે તમે અરજી કરી શકશો. મતલબ કે તમે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરવા માટે તમે કોલેજમાં એડમિશન લીધેલું હોય તો આ હોસ્ટેલની અંદર એપ્લિકેશન કરવા માટે તમારે ધોરણ 12ની અંદર મિનિમમ 50% કે તેથી વધુ હોવા જોઈએ. ઓકે, એ જ રીતે તમે કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમ માટે એપ્લાય કર્યું હોય તો તમે એ ફિલ્ડના રિલેટેડ જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે એ ગ્રેજ્યુએશનમાં તમારે 50% કે તેનાથી વધુ તમે ગુણ ધરાવતા હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ છે કે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે છાત્રોએ સમયાંતરે ઉપ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ઓકે, મતલબ કે તમે એપ્લાય કરશો એના પછી તમારું જે મેરિટ હશે એ મેરિટ જનરેટ થશે અને એ મેરિટ તમારી આ જે સમરસ હોસ્ટેલની જે વેબસાઇટ હતી એ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સ્થાન પામેલ છાત્રોએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવતા પહેલા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે અને આ અંગે વિદ્યાર્થીઓને SMS કે ઈમેલ મારફત જાણ કરવામાં આવશે. ઓકે ઓકે, ત્યારબાદ છે કે જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી તથા અસલ માર્કશીટની ટકાવારીમાં લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોને પ્રવેશ રદ કરવામાં આવશે. ઓકે, એટલે મિત્રો ખાસ તમે તમારા જે પણ ઓરિજિનલ પર્સન્ટેજ છે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે તમે એ જ દર્શાવશો, ભૂલથી પણ ક્યાંય ખોટા પર્સન્ટેજ તમે દર્શાવતા નહીં કે જે નહીં તો તમારી જે એપ્લિકેશન છે એ રદ થવાની પાત્ર રહેશે. ઓકે, અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે. ઓકે, મતલબ કે તમે એકવાર અરજી કરી દો એનો મતલબ એવો નથી કે તમને એડમિશન મળી ગયું છે. ઓકે, મેરિટ યાદી મુજબ તમને જો એડમિશન મળતું હશે અને એ સિવાય આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તથા સરકારશ્રી દ્વારા જે પણ નિયમો નક્કી કરેલા હશે એ નિયમો મુજબ જ તમને પ્રવેશ આપવામાં આવશે. ઓકે, ત્યારબાદ છે કે સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ગ્રામ્ય વિસ્તારના ખાસ જે મિત્રો છે એમના માટે તેઓ ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે. ઓકે મિત્રો, એટલે તમે ઓનલાઈન આ જે વેબસાઇટ છે સમરસ હોસ્ટેલની એના ઉપર જઈને પણ તમે એપ્લાય કરી શકો છો અને એ જ રીતે તમે જે ગ્રામ્ય વિસ્તારના જે છાત્રો છે, મતલબ કે જે વિદ્યાર્થીઓ છે, તેઓ ઈ ગ્રામ મારફતે પણ આ હોસ્ટેલમાં એડમિશન લેવા માટે અરજી કરી શકશે. ઓકે, તો મિત્રો સમરસ હોસ્ટેલની અંદર એડમિશન લેવા માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોય છે એના માટેની માહિતી જો તમારે જોઈતી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીને સબસ્ક્રાઇબ કરી લેશો કે જેથી કરીને એના વિશેનો પણ અમે જ્યારે વિડીયો અપલોડ કરીએ ત્યારે એનું નોટિફિકેશન તમને મળી રહે. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.